सब्सक्राइब करो आ चैनल ने। जानकी बोल, शू बीमारी छे तने? कई नथी, अशक्ति छे। अशक्ति छे के पछी वलगार? केम चुप छो बदा? जानकी, ते मारा थी वात छुपावी? आ बदा तो ठीक, तने मारा पर विश्वास न तो? पेलो 3% नो चंदनियो मने आखा गाम वच्चे मेणू मारी गयो, के आखू गाम जाने छे के तने जन्म थी वलगार छे। नाना दीकरा, जन्म थी नथी। तो पछी क्यार थी छे? बोल जानकी, जवाब आप। विक्रम कुमार, जानकी बेन ने दादी बाई तमारा समझी देला, एटले तमने कई कीधु नहीं। विक्रम, तमे राजस्थान गया था त्यार थी, तमे राजस्थान गया था त्यार थी, तमे राजस्थान गया था। मने लागे छे के आज जगह पहला पण मे जोईली छे। आ फूलो तो काले करमाई जशे, पण मारी प्रीत ना फूलो क्यारे नी करमाय। राज 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 दुनिया माटे विक्रम, पण मारी माटे तुम्हारो राज छे, तुम्हारो राज छे, तुम्हारो राज छे, तुम्हारो राज छे। विक्रम, मारी बात तो सांभळो। विक्रम, विक्रम, मारी बात तो सांभळो। विक्रम जी, उभरो। विक्रम जी, उभरो। विक्रम, विक्रम, तुमने भी हाथ जोड़ू छु। विक्रम जी, उभरो। विक्रम जी, विक्रम, हूँ तमने भी हाथ जोड़ू छू। विक्रम, मने माफ करी दो। विक्रम, विक्रम, गाड़ी धीरे चलावो। विक्रम, विक्रम, संभाल। विक्रम, बात तो सांभळो। विक्रम, राज, राज, राज। આપણે લગન મંદિરમાં કરીશું કે પછી કોર્ટમાં? જ્યાં પણ કરીશું ધામધૂમથી કરીશું। ઓકે, અચ્છા તો મારા વર રાજા, મારા પપ્પા સાથે વાત કરવા તમે આવશો કે પછી મારે જ વાત કરવાની છે? અરે, હું અને હરિકાકા બંને આવીશું, પણ યોગ્ય સમય અને એ પણ પૂનમના દિવસે। ઓકે, તો હવે જઈએ। ચલો ચાલો નીકળીશું। જવું તો પડશે જ, આ વર્ષોથી આ 2 દિવસ હું મંદિરે જાઉં છું એ તું જાણે છે, તે છતાં પણ તું મને હંમેશા ટોકે છે। ચાલ, હવે મને મોડું થાય છે, હું નીકળું છું। હા, જો સમયસર નહીં પહોંચો તો મમ્મી ખીજાઈ જશે, નહીં? હા, ખીજાઈ પણ જાય હો। ના બેટા, એવું નથી, હું જ્યારે મંદિરે જાઉં છું ને તો તારી મમ્મીને મળતો હોઉં ને એવું લાગે છે। અને હા, ત્યાંના જે પૂજારી છે ને એ તારી મમ્મીના કુટુંબના ગોર પણ છે, એણે તારા માટે એક છોકરાની વાત પણ કરી છે, તો હાથો હાથ તારો બાયોડેટા આપતો જઈશ। પપ્પા, એ બાયોડેટા આપવાની હવે કોઈ જરૂર નથી। એટલે મે છોકરો શોધી લીધો છે। હે, શું વાત કરે છે? એ મને કે, જો જો, એ ભાઈ ક્યાંનો છે, શું કરે છે, કેટલું કેટલું ભણેલો છે, એ તારી જોડે ડોક્ટરી કરે છે ને? હે ને હે ને હે ને હે ને ના પપ્પા, તો પછી લેટ મી ગેસ, લેટ મી ગેસ, એ બિલ્ડર છે? ના પપ્પા। તો પછી પોલિટિશિયન છે? હે ને? નો પપ્પા। તો પછી ક્યાંનો રાજા છે કે શું? હા, એવું છે। હા, હું કઈ સમજો નહીં। એ પોતાના મનનો રાજા છે। ઓકે, હા, પણ હવે તું મને કહીશ કે છે કોણ? પપ્પા, જે આપણી ઘરની સામે ગેરેજ છે એનો માલિક વિક્રમ। શું?
શું ગાંડા જેવી વાતો કરે છે? તને ખબર છે એની ઓકાત શું છે? એક સડક છાપ ગુંડો છે, અભણ છે, અભણ. અરે પપ્પા, હું તો ભણેલી છું ને, ચાલી જશે. જો પૂનમ, હું મજાક નથી કરી રહ્યો, એ તારે લાયક નથી, માટે તું એ બાબતે વિચારવાનું છોડી દે. પપ્પા, હું પણ મજાક નથી કરતી, તમે પણ હવે મારી બાબતે બીજાનું વિચારવાનું છોડી દો. પૂનમ, એક હેસિયત વિનાના અનાથ છોકરા જોડે તારા લગ્ન થાય ને તો સમાજમાં મારી શું ઇજ્જત રહે? મને તો એટલી જ ખબર છે કે વિક્રમ સ્ત્રીઓની ખૂબ જ ઇજ્જત કરે છે. અનેક સ્ત્રીને ઇજ્જત મળે એનાથી વિશેષ એને શું જોઈએ? જીવનમાં હરવા ફરવા ખાવા પીવાને મોજશોખ પૂરા કરવા માટે પૈસાની જરૂર પડતી હોય છે, અને સમાજમાં રહેવા માટે એક સ્ટેટસની જરૂર પડતી હોય છે. આ બેમાંથી એકય વસ્તુ છે પેલા મવાલી પાસે. પપ્પા, મારું ખાવા પીવાનું, હરવા ફરવાનું અને મારા મોજશોખ, વિક્રમ વગર બધા જ અધૂરા છે. અને જે માણસ બીજાના સ્ટેટસની કિંમત કરતો હોય એનું પોતાનું સ્ટેટસ તો બધાથી ઊંચું જ હોય ને? આ તું નહીં, તારા પ્રેમનો મત બોલે છે. અને આ તમે નહીં, પણ સમાજમાં તમારો અભિમાન તૂટવાનો ડર બોલે છે. પૂનમ, એક વાત કાન ખોલીને સાંભળી લે, વિક્રમ સાથે લગ્ન કરવાના સપના જોવાનું છોડી દેજે. પપ્પા, હું વિક્રમ સિવાય બીજે લગ્ન કરી લઈશ, એ આશા તમે પણ છોડી દો. પૂનમ, આજ પછી વિક્રમ જોડે લગ્ન કરવાની વાત પણ કરી છે ને તો મારું મરેલું મોઢું જોઈશ. હા બોલ પૂનમ. વિક્રમ, અરે પણ તે પપ્પાને કહેવામાં થોડી ઉતાવળ કરી નાખી. વિક્રમ, તું ચિંતા ન કર, પપ્પાને તો હું મનાવી લઈશ, મને એમનો સ્વભાવ ખબર છે, કાલ સવારે બધું ઠીક થઈ જશે. હવે તું મહેરબાની કરીને કંઈ જ ના કહીશ, પપ્પાને હું વાત કરું છું. ઓકે. હેલો ઉર્વશી. બોલ પૂનમ. તું ઘરે આવ ને, મારે થોડું કામ છે. થોડી વારમાં આવું છું. ઓકે. તા કરતા કેટલી ગરમ. ચલો પાપા, ઘરે ચલો. વિક્રમ, તે મારા પપ્પા પર હાથ ઉપાડીને આપણા પ્રેમના સંબંધ ઉપર પૂર્ણ વિરામ મૂકી દીધો છે. તે બહુ જ ખોટું કર્યું છે વિક્રમ, બહુ જ ખોટું. પપ્પા, આઈ એમ સોરી, હું તમને વધારે પડતું બોલી ગઈ. તમે સાચા હતા, મેં વિક્રમને ઓળખવામાં બહુ મોટી ભૂલ કરી, અને આજે એને મારો વિશ્વાસ તોડ્યો છે, અને એ વિશ્વાસઘાતને હું કદી નહીં ભૂલી શકું, કદી નહીં. પપ્પા, તમે કહેશો ત્યાં હું લગ્ન કરવા તૈયાર છું. એક કપ ચા મળશે? હા પપ્પા. Come on, come on, come on.
તારી કબૂતરી જેવી દીકરીને ફસાવનાર કરસનિયા, તારું માથું ઓળી નાખીશ, તારી દીકરીના કટકે કટકા કરી નાખીશ. માર ભાઈ, હા માર. શંભુજી ઠાકોરની હાજરીમાં આ પ્રેમી પંખીડાને વિખોટા પાડવાનું થાય તો આ ઠાકોરની ખાનદાનીનો સૂરજ ઝાંખો પડી જાય. સમજ્યા? આ ગભરું પ્રેમી પંખીડાની પાંખ કાપવાની કોઈ માઈનો લાલ હિંમત કરશે તો માં મેલડીની ભક્તિના સોગંદ પહેલો ઘા આ ઠાકોરની 36ની છાતી પર ઝીલાશે. આ છે શંભુજી ઠાકોર. પટેલ, તમે હટી જાઓ. નાઈક, બિલકુલ નાઈક. ભાઈઓ અને બહેનો, જરા સમજો, પ્રીતના નામ પર પથ્થરમાં પ્રાણ પૂરીને પથ્થરને પણ પરમેશ્વર બનાવી દેનાર આ પવિત્ર પ્રેમ પર આ કાનજી પટેલની હાજરીમાં લોહી રેડાય તો પટેલની પટેલાઈ લાજે. તમે લોકો સમજતા કેમ નથી? એમને એમ તો બંને ખાનદાન બદનામ થઈ જશે. શંભુજી, મારા ભેરુ, જો દેવો નહીં માને ને તો આ દીકરીનું કન્યાદાન હું કરીશ. અને આ છે કાનજી પટેલ. વાહ ભેરુ વાહ, તો આ વરનો બાપ હું બનીશ. વાહ. આખું ગામ ઠાકોર અને પટેલની ભાઈબંધીના સોગંદ ખાય છે. માં મેલડી તમને બંનેને સુખી રાખે. કહું છું, સાંભળો છો? અરે આ આપણો દીકરો રડે છે ને, મને તો એવું જ લાગે છે જાણે મધુર ગીત ગાતો હોય. અરે મારો વિક્રમ તો શ્યામ છે, શ્યામ. જોજો ને, એવા ગીત ગાશે કે દુનિયા ડોલશે. આ દીકરો ભૂખ્યો થયો છે. રામ રામ ઠાકોર. અરે કાનજી, ભેરુ, અટાણે, બધું હેમ કેમ તો છે ને? આવો આવો, બેસો બેસો. ભેરુ, તું તો જાણે જ છે, તું તો માં મેલડીનો સાચો ભગત છે. બટલાણીની છાતીએ દુકાળ પડ્યો છે, ઉપરનું દૂધ. તમારી અરજ મેં સાંભળી લીધી છે ઠાકોર. જો તમારી આજ્ઞા હોય ને તો હું આ દીકરાને પણ મારા છાતીએથી. જેવી માં મેલડીની મરજી, જાઓ ગંગાબેન, જાઓ. શંભુજી, મારા ભેરુ, હું તારો કયા શબ્દોમાં. અરે છોડ ને ભેરુ, છોડ ને, આપણા તો હૈયા પણ એક જ છે. આપણે તો બાળપણથી એક જ હૈયે શ્વાસ લઈએ છીએ. અરે આજે આજે આપણા બાળકો. અચ્છા ચાલ ચાલ, આપણે બચપણમાં હતા ને એવા થઈ જઈએ. ચાલ ઉઠ ઉઠ, ઉભો થા. વિક્રમ, હું કહું એનો જવાબ દે. ચતુરાઈ? ચારણ નહીં. રીત? રાજપૂત નહીં. અને આશરો? અહીરનો. આસન? અવધૂતનો. અને તલવાર? શિવાજી નહીં. દાતારી? ખાચર નહીં. અને ખાનદાની તો ઠાકોર નહીં. પટેલાઈ તો મારા પટેલ ભેરુની.